અમદાવાદ રોજ સવારે 7 to 12. અમદાવાદ કા બચ્ચા બચ્ચા જાણતા હૈ કે ધોની તે કીધું એટલે ફાઈનલ ફાઈનલ ઈ મોર્નિંગ. ગઈકાલે મારા બે ફ્રેન્ડ્સની સાથે એક ડિસ્કશન થતું હતું ઇનસિક્યોરિટીઝ વિશે, કે આજકાલ બધા એકબીજા સાથે ફ્રેન્ડશીપ રાખે છે કારણ કે સામેવાળો કામનો માણસ છે, આજે નહીં તો કાલે કામમાં આવશે, બાકી કોઈ કારણ વગરની ફ્રેન્ડશીપ ક્યાં છે. એટલે ડિસ્કશનમાં ક્યાંક એવી વાત આવી કે ધ્વનિ તારી સાથે બધા એટલે સારું રાખે છે કારણ કે એમને ખબર છે કે તું ક્યારેક કામમાં આવીશ. પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે એ તો હવે બધા ક્યારેક ને ક્યારેક તારું કામ પડવાનું હોય ને એટલે તારી સાથે સારા સારી રાખે છે મોડે, બાકી પાછળથી તો અમને જ ખબર છે. એટલે હું આમ તો આ વાતને અવગણતો હોઉં છું, સાંભળી ના સાંભળે એવું કરી દેતો. પણ ગઈકાલે આ જયારે વાત થતી હતી ત્યારે મને શાહબુદ્દીન રાઠોડની કેસેટ યાદ આવી ગઈ. આપણે નાના હતા ને ત્યારે શાહબુદ્દીન રાઠોડની ખબર પેલી કેસેટ આવતી, આજે જેમ બધા સ્ટેન્ડ અપ કોમેડીના વિડીયો જોયા કરે સોશિયલ મીડિયામાં, પહેલા તો આવું કઈ હતું નહીં, પહેલા તો ખાલી પેલી કેસેટ હતી, એકની એક કેસેટ વારંવાર સાંભળીને ઘસી નાખતા હોય. ટ્રાવેલિંગમાં ક્યાંક જતા હોય તો સાંભળવા મળે, આખા ફેમિલી સાથે ક્યાંક જઈ રહ્યા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કારમાં લગાવી હોય, અને શાહબુદ્દીન ભાઈ હસવા હસાવાની વાતની સાથે જીવનનો મર્મ સમજાવતા. એમણે કૈલાસ પંડિતની એક રચના જે ઘણી બધી જગ્યાએ પોતાના કાર્યક્રમોમાં કહી હોય એમના અવાજમાં તમને અત્યારે યાદ આવશે. હું જયારે બોલી રહ્યો છું ત્યારે પણ તમને જો તમે સાંભળ્યું હોય તો શાહબુદ્દીન રાઠોડનો અવાજ જ યાદ આવશે કે કોણ ભલાને પૂછે છે અહીં, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે અહીં, કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીતર અહીં, કોણ ખુદાને પૂછે છે. યાદ આવી ગયો ને શાહબુદ્દીનભાઈનો અવાજ. અને મને બીજો વિચાર શું આવ્યો ખબર છે કે આપણે કેટલા સ્વાર્થી છે, શાહબુદ્દીનભાઈને આટલા માણ્યા છે આપણે આપણા જીવનમાં, હવે અત્યારે એમને કેટલા યાદ કરીએ છીએ, એ છે જ હયાત છે અને એમની હયાતીનો ઉત્સવ ઉજવાવો જોઈએ. થાય છે કેવું, આપણે ત્યાં મોટા ભાગના સેલિબ્રિટીઝ જાય એના પછી એમની ચર્ચા થાય, એ હોય ત્યારે નહીં, એકચ્યુઅલી તો હોય ત્યારે થવી જોઈએ, તો એ જીવતે જીવત જુએ કે એમનું કેટલું મહત્વ છે. આપણે તો જાય એના પછી એટલું બધું ઉજવીએ તો પેલા જનારને પણ એમ થાય કે યાર આટલું બધું હતું તો પેલા હું હતો ત્યારે કેમ કીધું નહીં. ભારતમાં ઘરડાઘર અને ઓર્ફનેજીસ આ વાતની ચાડી ખાય છે કે આપણે કેટલા સ્વાર્થી છીએ. એટલે એક બાજુ કરુણાનો દરિયો તો છે જ, જે લોકો ઘરડાઘર ચલાવે ને ઓર્ફનેજ ચલાવે એમની પાસે કરુણા તો છે જ, પણ સામે સ્વાર્થનો સાગર છે. સરદાર અને ગાંધીને સ્વાર્થ સાધવા માટે જ યાદ કરે છે પોલિટિશિયન્સ. અને બીજાની શું કરવા વાત કરી, મારી ને તમારી વાત કરીએ ને, આપણે કાર ખરીદીએ એના પછી પર્યાવરણનું જે થવું થાય, મારે પાન લેવા જવું છે તો હું કાર લઈને જ જઈશ, હે ને. થોડું ભીતર ડોક્યું કરવાનો સમય, 7:17 થઈ રહી છે. મિર્ચી 98.3 જુદવાને તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.